नमस्कार विद्यार्थी मित्रों, संत कृपा विद्यालय तरफ थी हूँ आपनो हार्दिक स्वागत करूँ छूँ। आपणे धोरण एक में प्रकरण एक आकारों अने जग्यानो अभ्यास करीए छीए। आजे आपणे तेनामां स्वाध्याय पोथी पेज नंबर 28 ऊपर जोईशुं। कहे छे के चित्रनुं अवलोकन करी बॉक्समां आपेल प्रश्नना साचा जवाब लखो। बराबर, हवे चित्र आपने जोवानुं छे अने आपेल बॉक्स में प्रश्नना जवाब लखवाना छे। हवे पाछला पेज पर जोशो, पेज नंबर 30 पर, तो आपने अहीं प्रश्नों आपेला छे अने एनी सामे बॉक्स पण आपेला छे, एनामां आपणने जवाब लखवाना छे। बराबर, हवे पहेलो प्रश्न छे कि टोपलीनी अंदर कोण छे। हवे चित्रमां आपणे जोशुं टोपली क्यां छे, अहींया छे। तो टोपलीनी अंदर कोण छे, जुओ टोपलीनी अंदर कोण छे, ઉંદર છે। तो જ્યાં ઉંદર છે ત્યાં આપણે શું કરી નાખશું, રાઈટની નિશાની કરી નાખશું। બીજો પ્રશ્ન છે કે તંબુની બહાર કોણ બેઠું છે। તંબુ છે એની બહાર કોણ બેઠું છે, તો આપણે ચિત્ર જોશું। તંબુ ક્યાં છે, અહીંયા છે। એની બહાર કોણ બેઠો છે, ઊંટ બેઠો છે, તો આપણે અહીંયા કને ખરું કરશું। ટોપલીની બહાર કોણ બેઠું છે, टोपलीनी अंदर उंदर हतो तो बहार कोण छे, बिलाड़ी, तो आपणे अहीं शुं करशुं, बिलाड़ी में खरुं करशुं। तंबूनी अंदर कोण छे, तंबूनी बहार ऊंट हतुं पण अंदर कोण छे, बकरी छे, तो आपणे बकरी में खरुं करशुं। क्यूँ झाड़ मोटू छे, हवे आ झाड़ जोता ज आपने खबर पड़ी जाए कि जेना उपर वांदरो छे ते झाड़ मोटू छे। तो वांदरावाळुं जे झाड़ छे एना उपर आपणे शुं करशुं, खरुं करशुं। बराबर, पछी कई नाव नानी छे, आ बेमांथी कई नाव नानी छे, एक अहींया छे ने एक अहींया छे, नानी कई छे, तो आ वाळी छे जे अहींया, ई नाव नानी छे, तो आपणे एनामां खरું કરશું। પછી બીજા પેજમાં આપેલ છે કયું કૂતરું મોટું છે, આ બે કૂતરામાંથી કયું કૂતરું મોટું છે, તો આપણને ખબર પડે કે અહીં બે કૂતરા ઊભા છે એનામાંથી આલું કૂતરું મોટું છે। કયું પ્રાણી નાનું છે, અહીં બે પ્રાણી ઊભા છે એનામાં કયું પ્રાણી નાનું લાગે છે, બિલાડી નાની લાગે છે, તો આપણે એનામાં ખરું કરશું। નાળિયેરી ઉપર કોણ બેઠું છે, નાળિયેરીનું ઝાડ છે એના ઉપર કોણ બેઠું છે, આપણે પહેલાં જોઈ લીધું કે નાળિયેર ઉપર કોણ બેઠો છે, વાંદરો બેઠો છે, જો અહીં। પછી લક્ષણીની નીચે કોણ છે, લક્ષણી ઉપર આ બંને છોકરીઓ છે, નીચે કોણ છે, તો આ છોકરો છે એ લક્ષણીની નીચે છે, તો આપણે અહીંયા કને ખરું કરશું। ટેબલની ઉપર શું છે, હવે સૌથી પહેલાં આપણે ટેબલ જોઈએ, ટેબલ ક્યાં છે, અહીંયા છે, એની ઉપર શું છે, મોટો જગ છે, તો આપણે જગમાં ખરું કરશું। ટેબલની નીચે શું છે, ઉપર જગ છે, તો નીચે શું છે, ગ્લાસ છે, તો આપણે ગ્લાસમાં ખરું કરશું। આ રીતે આપણે પેજ નંબર 28 અને 29 ઉપર આપેલ ચિત્ર જોઈશું અને પેજ નંબર 30 અને 31 પૂર્ણ કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના પછીનો પેજ, પેજ નંબર 32 સમજીએ, એનામાં પણ આપણે ચિત્રમાંથી જોઈ અને સાચા જવાબ સામે ખરાની નિશાની કરવાની છે। તો 13મો પ્રશ્ન છે, તંબુથી દૂર શું છે, તંબુથી દૂર જે હોય તેના ઉપર આપણે ખરું કરવાનું છે। સૌથી પહેલાં આપણે જોઈએ તો તંબુ ક્યાં છે, તંબુ અહીં છે। હવે તંબુથી દૂર લક્ષણી છે કે બોટ છે, લક્ષણી અહીંયા છે અને બોટ અહીંયા છે, તો દૂર કોણ થયું, બોટ તંબુથી દૂર થયું, તો બોટ ઉપર આપણે ખરું કરશું। પછી કહે છે માછીમારથી નજીક કોણ છે, માછીમારથી નજીક કોણ છે, તો પહેલાં માછીમાર ક્યાં છે, અહીંયા છે। હવે એની નજીક બોટ છે કે આ છોકરી છે, છોકરી તો છેક અહીંયા છે અને બોટ એની બાજુમાં છે, તો નજીક કોણ છે, બોટ છે। ટેબલથી નજીક કોણ છે, ટેબલ ક્યાં છે આપણે સૌ પ્રથમ એ જોઈએ, તો ટેબલ અહીંયા છે। હવે ટેબલથી નજીક કોણ છે, આ ઘર બનાવે છે એ છોકરા કે આ ઊંટ, ઊંટ અહીંયા છે ને છોકરાઓ અહીંયા છે, એટલે છોકરા એની નજીક છે। પછી જિરાફથી દૂર કોણ છે, સૌથી પહેલાં જિરાફ ક્યાં છે, અહીંયા છે, તો બિલાડી એનાથી દૂર છે કે સસલું એનાથી દૂર છે, તો સસલું એનાથી દૂર છે, તો સસલામાં આપણે ખરું કરશું।
પતંગનો આકાર કેવો છે? પતંગ ઉડે છે અહીંયા, એનો આકાર કેવો છે? ચોરસ. દડાનો આકાર કેવો છે? દડો ક્યાં છે? અહીંયા છે. એનો આકાર કેવો છે? ગોળ. સ્ટીમ્બરનો આકાર કેવો છે? સ્ટીમ્બર ક્યાં છે? અહીંયા હાલે છે. બરાબર, એ ચોરસ છે કે ત્રિકોણ છે? તો ત્રિકોણ છે, તો અહીંયા આવશે ત્રિકોણ. તો આ રીતે તમને ગણિત સ્વાધ્યાય પોથી પેજ નંબર 32 પૂર્ણ કરવાના છે. અસ્તુ.